नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन YouTube चैनल मां आप सबनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित जेनो चेप्टर नंबर 8 चतुष्कोण बराबर। विद्यार्थी मित्रों, आगळना सेशन मां एटले के पार्ट 2 मां આપણે સ્વાધ્યાય 8.1 ના 3 દાખલાઓ એટલે કે એક પ્રમેય અને બે દાખલા, પહેલો ત્રીજો દાખલો અને 8.2 પ્રમેય જોયા હતા। વિદ્યાર્થી મિત્રો, તે પ્રમેય ખૂબ જ અગત્યના હતા બરાબર, જે મેં તમને સમજાવ્યા અને તમે એને સમજી પણ લીધા હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર છે એ આપણે સ્વાધ્યાય 8.1 A અને C માંથી વિકર્ણ BD પર અનુક્રમે AP અને CQ લંબ દોરે છે। તો વિદ્યાર્થી મિત્રો, ABC ની સમાંતર બાજુ ચતુષ્કોણ છે લાઈક ધીસ રાઈટ ઓકે। હવે આ કયો ચતુષ્કોણ છે તો કે A B C અને D રાઈટ। હવે આ જે વિકર્ણ છે બરાબર, અને બંને પર શિરોબિંદુ A અને શિરોબિંદુ C માંથી વિકર્ણ BD એટલે વિકર્ણ BD યાદ આ પર અનુક્રમે AP બરાબર છે અને CQ એ અહીંયા લંબ દોરેલો છે સેના પર BD પર બરાબર CQ બરાબર। તો સાબિત કરો કે ત્રિકોણ APB એટલે કે APB જો આખો ત્રિકોણ બને છે રાઈટ, એકરૂપ ત્રિકોણ CQD CQD એટલે આ ત્રિકોણ છે, આ ત્રિકોણનો એકરૂપ છે અને AP જે છે એ CQ જેટલું છે, આટલું આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણે લખીશું કે સમાંતર બાજુ चतुष्कोण एबीसीडी मां बराबर, समांतर बाजू चतुष्कोण एबीसीडी मां एबी समांतर सीडी छे એટલે કે આ બાજુ છે સીડી ને સમાંતર એબી સમાંતર સીડી બરાબર, એબી સમાંતર સીડી અને બીડી તેમની છેદિકા છે। જો આ બંને સમાંતર બાજુ છે અને બીડી તેમની છેદિકા છે અને BD તેમની છેદિકા છે રાઈટ, BD તેમની શું છે છેદિકા છે। તો વિદ્યાર્થી મિત્રો, ABD ખૂણો ABD એટલે આ ખૂણો AB અને D એટલે આ ખૂણો એ કોના બરાબર છે ચાલો તો કે CDB બરાબર છે। तो के देयरफॉर खूणो ए बी डी बराबर खूणो सी डी बी बराबर, ए बी डी ए खूणो जे छे ए सी डी बी ની સી ડી બી એટલે આ બંને ખૂણો એ શું છે તો કે યુગ્મ કોણ છે। યુગ્મ કોણ કહેવાય, શું કહેવાય? યુગ્મ કોણ રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો, એ બી પી એટલે કે એ બી પી બરાબર, તો આ ખૂણો થાય અને સી ડી ક્યુ બરાબર, તેથી A B P બરાબર C D Q બરાબર। પણ આ શું પરિણામ મળ્યું આપણને? એક પરિણામ એક મળ્યું રાઈટ। સૌપ્રથમ શું હતું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે BD વિકર્ણ છે તેના પર શિરોબિંદુ A અને C માંથી અનુક્રમે AB અને CQ મળે બરાબર દોરેલો છે જેના પરથી આપણે સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કીધું કે એક ખૂણો ABD બરાબર ખૂણો CDB, તેથી આપણે ખૂણો ABP બરાબર CDQ લઈ શકીએ। હવે આ બંને જે ખૂણા છે શું છે તો કે યુગ્મ કોણ છે રાઈટ। હવે ત્રિકોણ ABB અને હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD બરાબર, આ બંને જે ત્રિકોણ જે છે ત્રિકોણમાં AB CD માં
AB बराबर CD बराबर क्या तो क्या आ बाजू छे ये जेटली बाजू CD छे राइट એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની શું થાય સામસામેની બાજુઓ AB બરાબર CD શું છે સમાંતર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ બાજુઓ રાઈટ સમાંતર બાજુ ચતુષ્કોણની શું છે AB બરાબર CD એ સામસામેની બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો ABP તો ખૂણો ABP એટલે કે આ ખૂણો અને CDQ બરાબર 1 મુજબ તેથી ખૂણો ABP બરાબર ખૂણો CDQ કયું પરિણામ 1 પરથી બરાબર એક પરિણામ પરથી શું મળે તો કે ABP APB એટલે કે આ ખૂણો APB અને CQD APB બરાબર CQD તેથી ખૂણો APB હવે ખૂણો જોજો ખૂણો CQD એટલે આ ખૂણો રાઈટ તો આ ખૂણો બંને પડે છે એ કયો આપણે છે તો કે કાટખૂણા બરાબર છે બંને કેવા છે તો કે કાટખૂણા એટલે ખૂખૂ બા મુજબ એટલે ખૂણો ખૂણો બાજુ તેથી ખૂખૂ બા મુજબ એટલે ખૂણો ખૂણો બાજુ પરથી બરાબર ત્રિકોણ એ પી બી બરાબર એકરૂપ ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ સી ક્યુ ડી રાઈટ રાઈટ ખ્યાલ આવી ગયો અને જે પરિણામ એક અને બીજું શું છે વિદ્યાર્થી મિત્રો તો કે એપી બરાબર તેથી એપી બરાબર સી ક્યુ તેથી AP બરાબર CQ રાઈટ આ આપણે શું મળ્યું CP CT CT રાઈટ જેને આપણે પરિણામ નંબર 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને બંને પરિણામો મળી ગયા ખૂબ જ ઈઝી છે એક્ઝામ માં પૂછી શકાય એવું તો નેક્સ્ટ એક્ઝામ માટે ની પ્રિપેરેશન આ કરી રાખજો રાઈટ તો કદાચ આ પૂછાઈ શકે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BD તેમની છેદિકા છે ABD બરાબર CDB બરાબર છે એ બંને શું છે તો કે યુગ્મ કોણની જોડ છે તેથી ABP બરાબર CDQ એ પરિણામ એક મળ્યું હવે ત્રિકોણ ABD અને CQD માં AB બરાબર CD જે સમાંતર બાજુ ચતુષ્કોણની શું છે સામસામેની બાજુઓ છે તો ખૂણો ABP બરાબર CDQ એ એક પરથી APB ખૂણો APB બરાબર CQD જેને આપણે કાટખૂણો કહીએ તો કે ખૂણો ખૂણો બાજુ મુજબ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD પરિણામ 2 1 અને AP બરાબર CQ એ CP CD પરિણામ 2 તો વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડમાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 12 જોઈએ તો કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD એટલે જો આ AB સમાંતર CD અને AD કોના જેટલું છે તો કે BC જેટલું છે તો સાબિત કરો ખૂણો A બરાબર ખૂણો B એટલે આના બરાબર આ ખૂણો ખૂણો C બરાબર ખૂણો D આના ખૂણા બરાબર આ ખૂણો તો ત્રિકોણ ABC કયો ત્રિકોણ તો કે ABC જો આ ત્રિકોણ આ છે એટલે પડે છે રાઈટ આ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ BAD આ ત્રિકોણ તો અને બીજું વિકર્ણ AC બરાબર વિકર્ણ BD એટલે કે આ વિકર્ણ એ BD જેટલો છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે AB ને E સુધી લંબાવેલ છે આ AB છે અને E સુધી લંબાવેલ છે રેખા AB ને E સુધી લંબાવે છે રાઈટ જેથી AB બરાબર AB સમાંતર CD AB સમાંતર CD રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ AB ADCE બરાબર આખો આ ચતુષ્કોણ ADCE માં ચતુષ્કોણ ABCE માં શું છે
तो के ए समांतर सीडी, ए ए सीडी ने समांतर छे, ए समांतर सीडी, राइट। अने रचना मुजब, अने रचना जे करी छे मुजब, रचना मुजब शू कही शकाय के सीई समांतर डीए, सीई समांतर डीए, समांतर डीए, राइट। विद्यार्थी मित्रों ख्याल आ, ए बी ने ई સુધી લંબાવેલ છે, તેથી ए बी समांतर सी डी, चतुष्कोण ए डी सी ई માં ए समांतर सी डी અને ए डी समांतर सी, बराबर। तो विद्यार्थी मित्रों અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો। હવે આપણે આગળ જઈએ કે ચતુષ્કોણ ए डी सी ई, ચતુષ્કોણ ए डी सी ई, એ ચતુષ્કોણ ए डी सी ई એ समांतर बाजु चतुष्कोण छे, राइट। एडीसी ए समांतर बाजु चतुष्कोण छे, माटे एडी बराबर सी, माटे एडी बराबर सी, तमे आकृति में જોઈ શકો છો, અને एडी बराबर बीसी, અને AD बराबर BC, जेने आपने શું કહીશું, પક્ષ કહીશું, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો BC बराबर CE, તેથી BC बराबर CE, बराबर BC बराबर CE, ત્રિકોણ BCE માં, ત્રિકોણ BCE એટલે આ ત્રિકોણ BCE માં, ત્રિકોણ BCE માં શું છે જુઓ, तो के त्रिकोण BCE માં BC बराबर CE, BC જે CE જેટલી હોવાથી, બરાબર BC જે છે એ CE જેટલું છે, રાઈટ। એટલે શું કહી શકાય, હોવાથી C ખૂણો CBE બરાબર, તેથી ખૂણો CBE બરાબર ખૂણો CEB, બરાબર આ બંને ખૂણા એક સરખા છે, રાઈટ। તેથી આપણે શું કહી શકાય, તો કે CBE બરાબર ખૂણો CBE બરાબર ખૂણો CEA, બરાબર ખૂણો CEA, અને આપણે એક આપીએ, જો CBE, CBE બરાબર CEA, આ ખૂણો એના જેવો થાય, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં समांतर बाजू चतुष्कोण ADCE માં શું છે, તો કે AD સમાંતર CE, AD સમાંતર CE અને AD સમાંતર CE અને AE તેમની છેદિકા છે, જો AD સમાંતર CE અને AE જે છે, AE સોરી આ AE, AD સમાંતર CE અને AE જે છે એમની છેદિકા, AE તેમની છેદિકા છે, રાઈટ। હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ખૂણો DAE, તેથી શું થાય, ખૂણો DAE પ્લસ બીજો કોઈ ખૂણો, જો DAE આ બરાબર પ્લસ CEA, ખૂણો CEA બરાબર, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી, જો DAE એટલે આ ખૂણો અને CEA એટલે કે CEA આ ખૂણો, એટલે ચતુષ્કોણના સમાંતર આસપાસના ખૂણાનો સરવાળો શું થાય, 180, છેદિકાની એક તરફના અંતઃખૂણ જેને કહેવાય, છેદિકાની એક તરફના અંતઃખૂણ, બરાબર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો DAE + CBE, ખૂણો DAE + CBE આ બંનેનો સરવાળો કેટલો થાય, તો કે 180 ડિગ્રી, એ પણ આપણને એક પરથી મળ્યું, બરાબર, રાઈટ, આના પરથી। હવે
विद्यार्थी मित्रों तो शू आवशे तो के DAE बराबर DAE बराबर 180 माइनस CBE मित्रों અહીં વળી શું લઈશું તો કે ABC ખૂણો ABC + CB ખૂણો ABC + ખૂણો CBE બરાબર કેટલા આવે તો કે 180 ડિગ્રી બરાબર ABC એટલે ABC એટલે આ ખૂણો અને CBE એટલે આ ખૂણો આ કઈ જોડ થાય રેખિક જોડ તો અહીંયા આપણે અહીંયા લખીશું રેખિક જોડ राइट विद्यार्थी मित्रों હવે ખૂણો ABC બરાબર અને આપણે કર્તા બનાવીએ તો ખૂણો ABC બરાબર 180 માઈનસ ખૂણો CBE બરાબર 180 માઈનસ CBE અને આપણે બીજો નંબર આપીએ રાઈટ આ પરિણામ નંબર 1 આ પરિણામ નંબર 2 હવે 1 અને સોરી 2 અને 3 પર વિદ્યાર્થી મિત્રો આ પરિણામ નંબર 3 બરાબર હવે 2 અને 3 પરથી 2 અને 3 પરથી શું થશે તો કે ખૂણો DAE બરાબર ખૂણો ABC ખૂણો DAE આકૃતિમાં જુઓ ખૂણો ABC બરાબર DAE એટલે કે આ ખૂણો અને એ કોના બરાબર તો કે ABC રાઈટ ओके હવે ખૂણો A બરાબર ખૂણો B જેના પરિણામ નંબર 1 આપે A બરાબર ખૂણો B પરિ 1 જે આપણે શોધવાનું હતું ખૂણો A બરાબર B તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે આગળ કરીએ બરાબર તો આપણે A બરાબર B જે પહેલું પરિણામ મેળવવાનું હતું એ વિદ્યાર્થી મિત્રો મેળવી લીધું છે હવે AB સમાંતર CD અહીંયા લખીશું AB समांतर CD, right? AB समांतर CD अने AD તેમની છેદિકા અને AD તેમની શું છે છેદિકા છે, right? AB समांतर શું છે CD અને AD જે છે બરાબર છે AD, AB समांतर CD અને AD તેમની છેદિકા છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો A + ખૂણો D એટલે આ ખૂણો પ્લસ આ ખૂણો એટલે પાસ પાસેના ખૂણા એ શું થાય 180 એટલે અહીંયા લખ્યું ખૂણો A + ખૂણો D બરાબર 180 ડિગ્રી તો આને આપણે પરિણામ નંબર શું આપીએ તો કે પહેલા આપણે ખૂણો D ને કર્તા બનાવીએ તો 180 ડિગ્રી - ખૂણો A આને આપણે શું આપીશું નંબર નંબર 4 બરાબર આને આપીશું નંબર 4 આપીશું રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો AD સમાંતર CD એટલે AB સમાંતર CD રાઈટ અને BC તેમની છેદિકા BC તેમની છેદિકા બરાબર AB સમાંતર CD અને BC તેમની છેદિકા છે તો કયા કયા ખૂણા જો આપણે ઉપર બે આવી રહ્યા હતા A અને D હવે BC તેમની છેદિકા હોય તો કયા ખૂણા આવે તો કે B + C બરાબર ખૂણો B प्लस ખૂણો C બરાબર 180 ડિગ્રી હવે આમાં આપણે કયો ખૂણો કરતા કરીશું ખૂણો C તો ખૂણો C બરાબર 180 ડિગ્રી માઈનસ ખૂણો B આને આપીશું નંબર 5 આપીશું રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ખૂણો C બરાબર 180 માઈનસ ખૂણો A બરાબર આને 5 ને ખૂણો C બરાબર બરાબર ખૂણો C બરાબર 180 180 ડિગ્રી માઈનસ ખૂણો A 180 ડિગ્રી માઈનસ ખૂણો A હવે આવું શા પરથી લીધું તો કે પરિણામ 1 મુજબ બરાબર કારણ કે A બરાબર B છે તો આ B ની જગ્યાએ આપણે A મૂકી શકીએ જો આ ખૂણો A બરાબર B તો B ની જગ્યાએ આપણે A અને A ની જગ્યાએ B મૂકી શકીએ B ની જગ્યાએ A મૂકે 1 મુજબ બરાબર તો C બરાબર 180 માઈનસ ખૂણો A જેને આપણે 5 નંબર આપી શકીએ રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો 4 અને 5 પરથી આ અને આ હવે 4 અને 5 પરથી શું લેશું ચલો આકૃતિમાં જુઓ તો
तो के खूणो सी बराबर खूणो डी એટલે કે આ ખૂણો બરાબર d ખૂણો ખૂણો c બરાબર ખૂણો d બરાબર કેમ કારણ કે જો 180 ડિગ્રી d છે 180 માઈનસ a અને c છે 180 ડિગ્રી માઈનસ a એટલે બંને સરખા થાય છે તો ખૂણો c બરાબર d એટલે આપણો આ બીજો પરિણામ આવી ગયો પરિણામ નંબર 2 રાઈટ આપણે સાબિત કરી દીધું હવે વિદ્યાર્થી મિત્રો વિકિરણો ac અને bd બરાબર a દોરો તો આપણે એ બંને દોરે વિકિરણો ac દોરેલા છે અને bd દોરે બરાબર બંને વિકિરણો દોર્યા બરાબર છે લખીશું વિકિરણો વિકિરણો AC અને BD દોર બરાબર આપણે દોરેલા છે રાઈટ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ખૂણ ત્રિકોણ ABC ABC અને બીજો કયો ત્રિકોણ થાય તો કે BAD માં ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માં બરાબર ABC અને BAD એટલે કે આ ત્રિકોણ ઉપરનો ત્રિકોણ રાઈટ તો કે બંને ત્રિકોણમાં શું જોવા મળે છે ચલો તો વિચારો તો બરાબર ત્રિકોણ ABC અને BAD માં શું છે તો કે BC બરાબર AD પહેલા તો BC બરાબર AD જે આપણને પક્ષમાં આપ્યો હતો રાઈટ ત્યારબાદ બીજું શું છે તો કે ખૂણો ABC બરાબર BAD ખૂણો ABC બરાબર BAD બરાબર એટલે ખૂણો ABC એટલે આ અને BAD એટલે આ બંને ખૂણા એ બંને ખૂણા શું છે તો કે પરિણામ 1 મુજબ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે AB બરાબર BA AB બરાબર BA બંને ત્રિકોણમાં કોમન બાજુ છે AB બરાબર BA જે સામાન્ય બાજુ રાઈટ સામાન્ય બાજુ તો બાખુબા મુજબ એ લખીશું બાખુબા મુજબ શું લખીશું બાખુબા મુજબ તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD બરાબર આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે જે પરિણામ નંબર 3 આને આપણે પરિણામ નંબર 3 આપીએ રાઈટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો AC બરાબર BD AC બરાબર BD બરાબર આ બંને શું છે તો કે CPCT રાઈટ CPCT એટલે આમ વિકિરણ AC બરાબર આમ વિકિરણ AC બરાબર BD ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 10 અને દાખલા નંબર 12 ભણ્યા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના દાખલા હતા આ જ રીતના સાબિત કરવાના દાખલા છે બીજા બરાબર છે ઉદાહરણના ટેક્સ્ટબુકમાં આપેલા છે જે તમારે જાતે કરવાના છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે પણ સમ કરાવ્યા છે બરાબર છે એ તમારે તમારી CW માં એકવાર અને રફ બુકમાં બે વાર કરવાના છે પ્રેક્ટિસ કરવાની છે ઓકે તો આજનો લેક્ચર હું પૂર્ણ કરું છું ધન્યવાદ